નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ ની આ સરસ મજાની નવી પહેલ ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ની અંદર આપ બધાનું સ્વાગત છે. ધોરણ 12 ની અંદર આપણે ટેક્સ્ટબુક અભ્યાસ કરી રહ્યા છીએ. આ ટેક્સ્ટબુક નો જે અભ્યાસ છે, આ અભ્યાસ ની અંદર આપણે ઇનિટ 1 નું જે રીડ 1 છે તેને ઇન્સ્ટોલ કરીએ પૂર્ણ. આપણે બધાએ જે લવ એસ્ટીમ એક્સ છે, ગ્રજ એક્સ છે, નિમ્ન કક્ષાના વિચારો છે, પછી આપણે જે રાગ દ્વેષ ઈર્ષાના જે ભાવો છે આ દૂર કરવાના છે. શું લાવવાનું છે તો કે હાઈ એસ્ટીમ એક્સ લાવવાના છે. દરેક યુનિટ ની અંદર ફંક્શન છે. આજે યુનિટ આપણે અભ્યાસ કર્યો છે એમાં ફંક્શન નું રિવિઝન છે બધું. જે આપણે 10મા ધોરણ ની અંદર ફંક્શન ભણીએ છીએ, 11મા ભણીએ છીએ, એનું રિવિઝન છે. આજે આપણે આ લેક્ચર ની અંદર જે યુનિટ 1 નો રીડ 2 છે યુનિટ 1 પણ રીડ 2 આવશે આપણું. એનું નામ છે સનરાઈઝ ઓન ધ સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા. સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા આ આપણા એની જવાન છે, એમાં રેલનું નામ છે. વિદ્યાર્થી મિત્રો, આ જે રીત છે, આ રીત ની અંદર આપણે બધાને ખબર છે હિમાલય નામની એક પર્વતમાળા આવેલી છે નેપાળ અને ભારતની બોર્ડર પર. આ હિમાલયની ઊંચાઈ આપણે બધાને ખબર છે 8848 મીટર છે. હમણાં જ થોડા સમય પહેલા ન્યૂઝ ની અંદર આવ્યું, એક મંથ પહેલા છે, કે 0.86 મીટર જેવી ઊંચાઈ છે વધી છે. 0.86 હિમાલયનું ઊંચાઈ છે અને આ હિમાલય પર્વતમાળાની અંદર દુનિયાનું ત્રીજા નંબરનું ઊંચું શિખર કાંચનજંઘા. જે હિમાલય પર્વતમાળાની અંદર ઘણા બધા શિખરો આવેલા છે એમાં દુનિયાનું ત્રીજા નંબરનો ઊંચું એટલે કાંચનજંઘા જે પર્વત આવેલો છે, શિખર આવેલું છે, એની અહીં વાત કરી છે વિદેશી કવિયત્રીનો ક્રિસ્ટીના આલ્બર્સ. એનું નામ છે ફોરેન જે પોઇટેસ છે, વિદેશી જે કવિયત્રી છે એને વાત કરી છે ક્રિસ્ટીના આલ્બર્સ. એનું નામ છે કાંચનજંઘા પર્વત જે છે ભારત અને નેપાળની અંદર, ખાસ કરીને બિહારનો ભાગ અને નેપાળનો ભાગ, એમની ઉપર જે આ કાંચનજંઘા શિખર છે ત્યાં જે સૂર્યોદય થાય છે, કારણ કે ટોપ પર છે, ત્રીજા ક્રમનું દુનિયાનું ઊંચું છે, તો ત્યાં જે સૂર્યોદય થાય છે એ સૂર્યોદયના જે સૂર્યના કિરણો છે એમની ઉપર જે પડે છે એ જે સૂર્યોદય નિહાળવાની જે અભિભૂતિ થાય છે કવિયત્રી, કેવી રીતે સૂર્યોદય થાય, એ સૂર્યોદય થાય ત્યારે એમની જે પોતાની એમને પોતાને જે અભિભૂતિ થાય છે એમનું એમની અંદર વર્ણન કરેલું છે. આ જે કવિયત્રી છે, આ જે બરફ
આખો બરફ છવાઈ ગયેલો હોય, બરફા બરફથી છવાયેલું હોય છે આખે આખું જયારે શિખર છે એ જોઈ, અને આખું જે હિમાચ્છિક પ્રદેશ જે લાગે છે એ જોઈ, અને કાંચનજંઘા જે આ છે એને એક સરસ મજાનું બિરુદ આપે છે. શેનું બિરુદ આપે છે? હિમાલયની રાણીનું બિરુદ આપે છે. આજે કાંચનજંઘા છે શિખર, એને કવિયત્રી હિમાલયની રાણીનું બિરુદ આપે છે. હિમાચલ પ્રદેશ અને સરસ મજાના ધવળ વસ્ત્રોમાં સ્વચ્છ સફેદ, કારણ કે બરફ વરસાદ થાય ત્યારે સફેદ ચાદરથી ઢંકાયેલા વસ્ત્રો હોય, એના સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરી રહી હોય છે. એક સરસ મજાનું ચિત્ર ત્યારે એ વર્ણન કરે છે. કલ્પના ચિત્રની વાત છે. સૂર્ય જ્યારે જ્યારે એમના પ્રથમ એમના પ્રેમના શાશ્વત ફુવારાના પ્રથમ કિરણ સૂર્ય છે પોતાના પ્રેમના શાશ્વત ફુવારાઓમાંનું જ્યારે પ્રથમ કિરણ કોની ઉપર ફેંકે છે, તો કે પર્વત શિખર પર મોકલે, ત્યારે આ પર્વત શૃંગોમાંથી આવતા મહાન ધ્વનિઓને કવિયત્રી તો હૃદય રોમાંચિક અનુભવે છે. આ તો નેચરની વાત છે, એન કેપિટલ નેચર, કુદરત છે. આપણે કેમ ગિરનારમાં જઈએ, આખી નેચરની વાત થાય, બેઠા હોય ગિરનારની બરફની અંદર, ઝરણાઓ વહેતા હોય, લીલી છમ લીલોતરી બધે દેખાતી હોય, એમ આ જે કવિયત્રી છે આપણે બળતા વિદેશી કવિયત્રી છે, આ દેશમાં એ જ મહિમા છે. ફોરેનરો પણ અહીંયા આવીને રોમાંચિત અનુભવે છે. આપણી સંસ્કૃતિ એવી છે, આપણો ઇતિહાસ એવો છે દોસ્તો. આવું સરસ મજાનું વર્ણન કર્યું છે એમને કાવ્યની અંદર જે કવિયત્રી છે એમને, સૂર્યોદયના હિમ શિખરનો અદભુત કલ્પના ચિત્ર ખરું કર્યું છે, સુંદર વર્ણન કર્યું. તો સૌથી પહેલું કામ આપણે ગ્લોસરી શીખવાની સાથે સિમિલર વર્ડ પણ શીખવાના છે દોસ્તો. જો કેવી રીતે વેપર્સ પેલો શબ્દ છે, વેપર્સ વેપર્સ એટલે શું થાય, તો કે હવામાનો ભેજ અથવા બાષ્પ, હવામાનો ભેજ અથવા તો બાષ્પ, જેનો સમાનાર્થી શબ્દ શું થશે, તો કે ખાસ કરીને મિસ્ટ અથવા ફોગ જેને આપણે કહીએ છીએ, મિસ્ટ પણ કહીએ છીએ અને ફોગ પણ કહીએ છીએ. આ વિચાર કરો, એક શબ્દની અંદર કેટલા બધા શબ્દો છે, જેને આપણે ફોગ ધુમ્મસ કહીએ, હવામાં જે બાષ્પ હોય એમાં ખાસ શિયાળા જેવી ઋતુમાં જે ધુમ્મસના કિરણોનો જે ભાગ હોય છે, ફોરમ હોય છે વરસાદના, કેમ પીપાઓ પીડા હોય ને પડેલું હોય છે ફોરમ, એ રીતનું છે હવામાનો ભેજ અથવા તો બાસ અથવા તો એમને સમાનાર્થી શબ્દ છે મિસ્ટ અથવા ફોગ. નેક્સ્ટ ક્લેર, ક્લેર એટલે વિંટરા એલ, વિંટરા એલ એના માટેનો શબ્દ આપણે કેવું યાદ રાખવાનો છે, કવર, ક્લેડ યાની કવર. માં આપણે કહીએ ને લપેટા એલ, કવર ઉકાળેલું, એમ બરફ થઈ આખા પ્રદેશમાં કવર થયેલો, મતલબ આખા પ્રદેશમાં વિખરાયેલો છે. શાશ્વત કાયમની માટે આપણે કહીએ જેનો છે પરમેનન્ટ છે, પરત
perpetual પણ છે permanent અને આ ઉપરાંત જે પણ શબ્દ કયો છે એનો તો કે perpetual પરમેનન્ટ શબ્દ આપણે યુનિટ 1 ની અંદર ખૂબ એનો જોયો જાણ્યો એનો અભ્યાસ કર્યો પરમેનન્ટ મેમરી કરી ના શાશ્વત યાદ રહી જાય કાયમ માટે એની મેમરી ઇટરનલ નો પણ મીની શું થાય છે શાશ્વત પરમેનન્ટ છે અને પરપેટ્યુઅલ છે એનો સમાનાર્થ નહીં પછી સમેસ આ સરસ સમેસ સમિત એટલે શું થશે તો કે શિખર જે આપણે ટોચ કહીએ પર્વતોની ટોચ અથવા શિખર જેને આપણે કહીએ છીએ પીક્સ ઓફ હિલ પીક્સ ઓફ હિલ્સ પર્વતોના શિખરોની ટોચો જે પર્વતો આપણે આવેલા હોય છે એના જે શિખર હોય છે જે ટોચનો ભાગ છે ટોપ ઓફ હિલ્સ ત્યાર પછી હોરી કોઈ હોરી કરવાની વાત નથી હો હોરી એટલે શું થશે કે વર્ષો પુરાણા વર્ષો પુરાણા જેના શબ્દો પણ જૂના ઓલ્ડ એન્સિયન્ટ ઓલ્ડ જેને આપણે એન્સિયન્ટ પણ કહીએ એન્સિયન્ટ અથવા ઓલ્ડ જેને આપણે પ્રાચીન કહીએ જૂનાઈ કહીએ છીએ આપણે ઓલ્ડ ફોર્મર ભૂતપૂર્વ આપણે નું કે ઓન સિરીન સરસ સિરીન સિરીન શાંત તેના શબ્દો છે કામ અથવા તો આપણે પીસફુલ સીન એકદમ શાંત જેને આપણે કામ પણ કહીએ અને પીસફુલ પણ કહીએ ગ્રીટિંગ આવકાર આવકાર ગ્રીટિંગ રોક્સ રોક્સ કટલું રોક્સ બોલાય છે કોઈ વિશિષ્ટ પ્રસંગે પહેરવાના કુર્તા પ્રકારના ડ્રેસ વિશિષ્ટ ડ્રેસ કુર્તા ટાઈપ આપણે નથી કહેતા લગ્ન પ્રસંગમાં હોમાનુમાન સેરેમની ડ્રેસ તેને આપણે કહીએ ડ્યુસ ઝાંખર બીજો ડ્યુસ ઝાંખર બીજો હોટર ડ્રોપ્સ કહીએ ને આપણે ઝાકળ આવે પછી નો એના બિંદુઓ એમની અંદર પડેલા હોય છે જેને આપણે શું કહીએ ઝાકળ બિંદુ મેલો મેલો યુઝ યુઝ
रंग छटाव धराव रंगो धारण कर रंग छटाव धराव ह्यूज अलग अलग साइज और कलर आकार में कलर धराव रेस रेस नानकड़ा चरणा चरणा माता नो सिमिलर वर्ड पर आप याद रखना है जिन्हें कहवाई छे स्ट्रीम शु कहवाई छे स्ट्रीम पछी छे लिंगर लिंगर तो था से लिंगर नो मीनिंग लंबा समय सुधी टकी रहू लंबा समय सुधी टकी रहे लंबा समय सुधी टकी रहे पछी अनडाइंग अनंत જેને આપણે કહીએ છીએ અનંત અનંત માટેનો શબ્દ આપણે આગળ અભ્યાસ કરેલો છે જેને આપણે શું કહીએ ઇટરનલ અનંત ઇટરનલ છે જ ખરી શાશ્વત પરમેનન્ટ ઇટરનલ અનડાઈ અનંત થ્રી શું થાય તો કે રોમાંચ એના માટેનો શબ્દ છે એક્સાઇટમેન્ટ એક્સાઇટમેન્ટ આપણે બોલીએ છીએ એટલે એના અર્થની પણ આપણે બધાને ખબર છે એક્સાઇટમેન્ટ એટલે પણ શું થાય તો કે અનંત નેક્સ્ટ શું શબ્દ આવશે આપણો ડ્વેલ રહેવું અથવા તો વસવું રહેવું અથવા વસવું જેનો આપણો શબ્દ છે લાઈ અથવા તો રીસા રહેવાસી હોય તો આપણે શું કહીએ રેસી રેસિડેન્શિયલ તો વિદ્યાર્થી મિત્રો આજે યુનિટ 1 નું રીડ 2 છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા એના આકાશ લીક છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 સ્પેલિંગ છે દોસ્તો આ 16 સ્પેલિંગ નો આપણે અભ્યાસ કરવો પડે પછી એમાં શું સમાનાર્થી ખાસ યાદ રાખવાનું જો વેપસ હવામાનનો ભેજ અથવા બાષ્પ તેના આપણે મિશ્ર અથવા ફોગ હવે આપણે ડાયરેક્ટ એમ યાદ રાખી લઈએ કે વેપર્સ ઇઝ ઇક્વલ ટુ ફોગ તો તરત આપણે તરત ખ્યાલ આવી જાય હવામાનનો જે ભેજ કે બાષ્પ હોય એને ફોગ કહેવાય ક્લેડ એટલે કવર મતલબ વીંટળાયેલું ઢંકાયેલું ઇન્ટરનલ યાની પરમેનન્ટ શાશ્વત આ બે શબ્દ આવી રીતે તમે યાદ રાખો તમારા જ્ઞાનમાં વધારો થશે કાયમને માટે તમને ફાયદો થાય સંગીત ટોપ ઓફ ધી હિલ્સ જે પીક ઓફ ધી હિલ યાની જે શિખરો હોય છે શિખરોની જે ટોપ છે ઉપરનો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે તો કે સમી ઓફ હોરી હોરી યાની વર્ષો પુરાણ હોરી યાની એન્સિયન્ટ ઓલ્ડ એન્સિયન્ટ એટલે પ્રાચીન જૂનું વર્ષો પહેલા સિરીન યાની કામ કામ શબ્દથી આપણે બધા જાણીતા પીસફુલ શબ્દથી જાણીતા છે શાંત ગ્રીટિંગ ગ્રીટિંગ એટલે શું થશે તો કે આવકાર વેલકમિંગ કરવું રોક્સ અમુક પ્રસંગોપાત
સેરેમોનિયલ ડ્રેસ જે આપણે કહીએ છીએ, એટલે કુર્તા ટાઈપના જે પહેરીએ છીએ એને શું કહેવાય? રોબ્સ. રોબ્સ એટલે ખરેખર આમ વસ્ત્ર જ થાય. બ્લ્યુઝ ઝાકળ બિંદુ જે હોટર રોબ છે, ઝાકળ આવીને જે ટીપા પડેલા હોય પાંદડા ઉપર હોય છે એને બ્લ્યુઝ કહેવાય. મેલો ભીનું પોત ધરાવતું. હ્યુઝ તો કે અલગ અલગ કલરિંગ રંગ છટાળો ધરાવતું. રેસ યાની નાનકડા ઝરણા. સ્ટ્રીમ ઝરણા માટે રેસ તો સ્ટ્રીમ તો બી તમે યાદ રહીજો. લિંગર તો કે લાંબા લાંબા સમય સુધી ટકી રહેવું. અનડાઈ અહન ઇન્ટરનલ. થ્રિલ એટલે શું થશે? રોમાંચ એક્સાઇટમેન્ટ. અને વેલ વેલ એટલે શું થાય? રહેવું વસવું, જેને આપણે રિસાઇડ પણ કહીએ અને લાઈવ પણ કહીએ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, હવે બીજું કામ તમારે એ કરવાનું છે, જે શબ્દ મેં આપ્યા છે એ તમારે રફ બુકની અંદર ચાર ચાર વાર લખી અને પાકા કરવાના છે. જ્યારે પણ સ્કૂલ ખુલશે, જ્યારે પ્રત્યેક શિક્ષણની શરૂઆત થશે, ત્યારે હું ટેક્સ્ટબુકના સ્પેલિંગ પૂછવાનો છું. જેટલા પણ ચાલશે એટલા સ્પેલિંગ હું તમે બધા લખાવીશ, જે ચાલશે બધા લખાવીશ અને અભ્યાસ કરવાનો અને પાકા કરી લાવવાનો. શા માટે આ મહેનત કરાવું છું? કારણ કે પેરેગ્રાફ જે પૂછાવાનો છે એક્ઝામની અંદર, તમે સ્પેલિંગ કર્યા હશે તો જ પેરેગ્રાફ તમને સમજાશે, નહીંતર ના સમજાય તો જે પ્રશ્ન જવાબ આવડે તમને. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ખાલી આ ગ્લોસરીનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આ જે પોયમ છે એ પોયમને તમને સમજાવીશ. આપણી પાસે ચાર જ પોયમ છે અને પાંચ ભાગ છે. ક્લિયર? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.